કેમ છો બાળ મિત્રો? એકદમ મજામાં? અરે વાહ, તમે લોકો શું કરતા હતા? રમતા હતા? અચ્છા, તો ચલો આજે આપણે થોડુંક ભણી લઈએ, બરાબર ને? પણ કેવી રીતે? તોફાન કરીને. તમને લોકોને બધાને તોફાન કરવાનું ગમે છે ને? એવો જ આપણો કલરવમાં પાઠ 9. આપણે સૌ તોફાની. તમે બધા તોફાની છો ને? હા, તોફાન તો કરવો જ જોઈએ. તમે કરો છો ને? તોફાન કરવાની ખૂબ મજા આવતી હશે. મને પણ તોફાન કરવાનું બહુ ગમે છે અને મને તોફાની છોકરાઓ પણ બહુ ગમે છે. એટલે જ તમે બધા મારા ફેવરિટ છો, બરાબર ને? તો બાળ મિત્રો, આજે હું તમને એક પેરેગ્રાફ લખવાની છું. હું બોલું તે તમારે તમારી ચોપડીમાં ધ્યાનથી લખવાનું છે, ઓકે? પણ એના માટે તમારે મને શાંતિથી શું કરવી પડશે? સાંભળવી પડશે. તો જો બાળ મિત્રો, આ સ્ક્રીન પર તમને જે પિક્ચર દેખાશે, આના પછી એ પિક્ચર તમારી ચોપડીમાં આપ્યું જ છે. પણ તમારે એ પિક્ચર જે તમારી ચોપડીમાં આપ્યું છે એમાં હું જે બોલું એ તમારે શાંતિથી સાંભળવાનું છે અને લખવાનું છે. ખ્યાલ આવી ગયો ને? પણ અક્ષર કેવા કાઢશો? સરસ મજાના. જેવા તમે સરસ મજાના છો એવા જ તમારે સરસ અક્ષર કાઢવાના છે, ઓકે? તો હું બોલું તે તમારે ધ્યાનથી લખવાનું છે, ઓકે ને? તો રેડી બાળ મિત્રો? જો તમારી સ્ક્રીન પર આ પિક્ચર દેખાય છે, તો ચાલો હવે જલ્દી જલ્દી ભાગો અને તમારી પેન્સિલ ને ચોપડી લઈને બેસી જાઓ. પેન્સિલ, ચોપડી ને રબર લઈને બેઠા? ઓકે, તો ચાલો હું બોલું અને તમે લખો. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 10, 11, 12, 20, 30, 40, 80, 90, 91, 98 અને 100. આંખ ઉગાડી ને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. બાળ મિત્રો, તમે ધ્યાનથી સાંભળીને લખ્યું ને? હા, સારા અક્ષરે હું જે બોલી તે ધ્યાનથી સાંભળીને લખ્યું છે ને? સરસ બાળ મિત્રો, તમે બધાએ જ લખ્યું હશે. હું જે બોલતી હતી એ તમે બધાએ તમારી ચોપડીમાં ધ્યાનથી સારા અક્ષરે લખ્યું હશે. હવે તમારે શું કરવાનું છે? તમારી થોડી થોડી ભૂલ થઈ હશે, યા ફિર તમને બધાએ સરસ મજાનું લખ્યું હશે. પણ હવે તમારે તમારી ભૂલ જાતે શોધવાની છે. તમે જે લખ્યો છે પેરેગ્રાફ એ તમારે તમારી ચોપડીમાં પાઠમાં આપ્યો છે. બળિયા ભીમ પાઠની અંદર આ જ પેરેગ્રાફ આપ્યો છે, એને તમારે શોધવાનો છે અને એમાંથી હું જે બોલી એ તમે લખ્યા એમાં તમે કેટલી ભૂલ કરી છે એ શોધવાનું છે. જાતે જાતે તમારે તમારા જ પેરેગ્રાફમાં તમે કઈ ભૂલ કરી છે તે તમારે શોધવાનું છે. પણ ક્યાંથી શોધશો? ચોપડીમાંથી. પાઠ આપ્યો છે જે ચોપડીમાં એમાંથી પેરેગ્રાફ શોધવાનો અને તમે જે હું બોલીને લખ્યો એ પેરેગ્રાફ તમારે જાતે ચેક કરવાનો છે, તપાસવાનો છે, બરાબર ને?
તો તમે બધા તપાસીને મને બતાવવાનું ભૂલતા નહીં. હા હા, જ્યારે મળશું ત્યારે મને બતાવજો. ઓકે, તો હવે આપણે બીજી એક્ટિવિટી કરીએ. એક્ટિવિટી કરવાની તો તમને લોકોને બહુ જ ગમે છે બાળ મિત્રો. હવે માણસ જે વસ્તુ બનાવી શકે તે અને માણસ જે વસ્તુ ન બનાવી શકે તે, આ વસ્તુનો આપણે વર્ગીકરણ કરવાનું છે. એટલે આપણી પાસે થોડાક નામ છે એને જે માણસ બનાવી શકે તેમાં લખવાનું છે અને જે માણસ ન બનાવી શકે તેમાં લખવાનું છે. તો તમને તો બધાને ખબર જ હશે કે માણસ શું બનાવી શકે, સાચી વાત ને? અને માણસ શું ન બનાવી શકે એ પણ તમને ખબર હશે, બરાબર ને? તો તમે લોકો આ પ્રવૃત્તિ કરવા માટે એકદમ રેડી છો, સાચી વાત ને? તો ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ. માણસ શું બનાવી શકે અને માણસ શું ન બનાવી શકે તમને બધાને તો ખબર જ છે ને? હા, તો મને આ વસ્તુ છૂટું પાડવામાં આ બધા નામ આપ્યા છે એ બધાને અમને છૂટા પાડવામાં મદદ કરવાની છે. તો કરશો ને મારી મદદ? તો ચાલો જો બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાઈ રહ્યું છે. હવે અહીંયા ઉપર કોષ્ટકમાં થોડા નામ આપ્યા છે, થોડી વસ્તુઓના નામ આપ્યા છે. આપણે એને માણસ શું બનાવી શકે અને ન બનાવી શકે તેમાં આપણે વર્ગીકરણ કરવાના છે. તો બાળમિત્રો, પહેલું છે શંખ છીપલા. તો બાળમિત્રો, માણસ શંખ છીપલા બનાવી શકે ન બનાવી શકે ને? તો આપણે ક્યાં લખીશું માણસ ન બનાવી શકે તેમાં. પછી માળા. તો મોતીની માળા માણસ બનાવી શકે ને? મોતી પૂરવીને માળા માણસ બનાવી શકે. તો એમાં આપણે ક્યાં લખીશું માળા માણસ બનાવી શકે? કાગળની હોળી. કાગળની હોળી પણ માણસ તો બનાવી શકે ને બાળ મિત્રો? રેતીના બંગલા. તો આપણે ઘર ચણવા માટે કડિયાનો ઉપયોગ કરીએ છીએ ને, તો રેતીનો બંગલો કોણ બનાવી શકે? માણસ. આકાશ. માણસ ન બનાવી શકે ને આકાશ? હા. ને માછલી. માછલી પણ માણસ ન બનાવી શકે. ને બાળ મિત્રો, પાણી. પાણી પણ માણસ ન બનાવી શકે. તો ક્યાં લખીશું ન બનાવી શકે તેમાં. અને રેતી. રેતી પણ માણસ ન બનાવી શકે. ઢીંગલી. ખુરશી. આ સામાં આવે ઢીંગલી અને ખુરશી માણસ બનાવી શકે. સરસ. હવે ટેબલ. ટેબલ કોણ બનાવે? સુથાર બનાવે ને. ટેબલ ખુરશી કોણ બનાવે? સુથાર. એટલે માણસ બનાવી શકે, બરાબર ને? અને હવે છેલ્લું છે. તો હવે સૂર્ય. સૂર્ય માણસ બનાવી શકે? ન બનાવી શકે ને. તો ક્યાં આવે માણસ ન બનાવી શકે તેમાં. બાળકો, કંઈક આપણે આ રીતે વર્ગીકરણ છૂટા પાડ્યા. બાળકો, આ તમારી ચોપડીમાં આપ્યું છે, તો તમારે પણ આ વર્ગીકરણ છૂટા પાડવાના રહેશે, બરાબર? બાળ મિત્રો, તમને મજા આવી જ હશે આ વિડીયો જોવાની, સાચી વાત ને? બાળ મિત્રો, આજે આપણે શું કર્યું? એક પેરેગ્રાફ લખ્યો, એને તમારે શું કરવાનું છે, ચોપડીમાંથી પાઠમાંથી તમારે પેરેગ્રાફ શોધવાનો છે અને તમારે જાતે ચકાસવાનો છે, બરાબર? અને બીજું, વર્ગીકરણ છૂટા પાડ્યા. તો તમારે આ પ્રવૃત્તિ તમારી ચોપડીમાં આપી છે એટલે તમારે પણ આ વસ્તુ તમારી ચોપડીમાં કરવાની છે. ઓકે, તો આ તમારું હોમવર્ક છે, કરવાનું ભૂલતા નહીં બાળ મિત્રો. જ્યારે હું તમને મળીશ ત્યારે આ તમારી ચોપડી ચેક કરવાની છું, એટલે બધાએ કમ્પલસરી કરવું પડશે, સમજ પડી ને? તો ફોનની સાથે સાથે ભણવું તો પડે, સાચી વાત ને? અને એની સાથે સાથે તમારે તમારું ધ્યાન પણ રાખવું પડે, બરાબર ને? તો આવી જ નવી એક્ટિવિટી અને નવા વિડીયો સાથે પાછા મળીશું બાળમિત્રો. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.